સ્વાધ્યાય 3.2 અને એના ખૂબ જ અગત્યના 5 દાખલાઓ જોઈ લીધા. આ 6ઠો દાખલો છે અને એ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. શરૂઆત કરીએ, દાખલામાં બધી વસ્તુ આપી જ દેલી છે, પણ સમજવું પડે કે શું આપેલું છે. આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, હવે થશે એકાઉન્ટ અને સ્ટેટનો દર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશન વિઝિટ કરી શકો છો. તો જોઈએ, પહેલા મધ્યક આપેલો છે એક્સ નો અને વાય નો. એટલે એક્સ નો મધ્યક છે ને એક્સ બાર કહેવાય, વાય નો મધ્યક છે ને વાય બાર કહેવાય. પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એનો મતલબ કે એસ એક્સ આપેલો છે, એસ કહેવાય પાને એસ એક્સ કહેવાય, અને આને એસ વાય કહેવાય. આ આપેલું છે. સહવિચલન બી આપેલું છે, સહવિચલન એટલે કો એક્સ વાય, આ પણ આપણને આપી દીધેલું છે. એટલે એકદમ સરળ દાખલો થઈ ગયો હતો, બધી વસ્તુ આપી દીધેલી છે, આપણે ખાલી શોધવાનું જ છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની, જ્યારે છેલ્લો જવાબ નથી આવવાનો, ખાલી એક્સ વાળો આવે તી, એટલે આપણે છેલ્લું સૂત્ર જે આપણું આવે તે જ, વાય બરાબર વાય કેપ એ વત્તા બી એક્સ, અને એક્સની કિંમત અહીંયા આપેલી નથી, એટલે આટલો જ આપણો જવાબ આવે. તો આપણે શરૂઆત કરીએ, બહુ ઇઝી દાખલો છે. ચલો પહેલાં આપણે તો બીનું સૂત્ર મૂકવાનું, બી બરાબર આપણે આગળ સૂત્ર મૂકેલું એ પ્રમાણે કો એક્સ વાય, જે બીજા ચેપ્ટરમાં મૂકેલું તે જ, કો એક્સ વાય છેદમાં આપણે એસ એક્સ સ્ક્વેર લખવાનો, વાય નથી લખવાનું. કેમ? એ આર વખતે વાય આવતું હતું, અહીંયા આર નથી, અહીંયા તો ફક્ત ને ફક્ત આપણે બી શોધવાનો છે, આર શોધવાનો નથી, એટલે વાયનું લેવાનું જ નહીં આપણે. ચલો કો એક્સ વાય કેટલું છે, તો 10.4. એસ એક્સ સ્ક્વેર કેટલું છે, અથવા એસ એક્સ સ્ક્વેર અથવા એસ સ્ક્વેર એક્સ એવું લખે તો પણ ચાલે, જે બોલે તે તમે, એ કેટલું આપેલું છે, તો 6 આપેલા છે, પણ 6ની જગ્યાએ 6નો વર્ગ લખવો પડે, એટલે 6નો વર્ગ આપણે લખીએ અહીંયા. ઓકે ચલો, 10.4 ભાગ્યા 36 એટલે આપણને બી મળી જાય. 10.4 ભાગ્યા 36 કરીએ એટલે 0.29 બી આવે. બી આવે એટલે પછી આપણે એ શોધવાનો, અને એ તો બધાને જ આવડતું છે આપણને, આગળ પણ શીખ્યા એ પ્રમાણે, એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર, અને એ આપેલું જ છે બધું, વાય બાર ને એવું, વાય બાર 25 આપેલા છે અહીંયા, અને અહીંયા 60 એક્સ બાર આપેલા છે. બી 0.29 અને એક્સ બાર કેટલા, 60, એટલે આપણને એ પણ મળી જાય. 25 માઇનસ 0.29 ગુણ્યા 60, હવે 0.29 ગુણ્યા 60 કરે એટલે 17.4 આવે, એટલે એનો જવાબ મળી ગયો. 25માંથી 17.4 બાદ કરીએ એટલે 7.6 આવે. આ એ, અને હવે છેલ્લી એક જ વસ્તુ શોધવાની, એને કહેવાય વાય કેપ, એટલે એ વત્તા બી એક્સ. એ પણ છે પણ બી પણ છે, 7.6 અને બી કેટલા છે, 0.29, અને એક્સની જગ્યા પર એક્સ. આને કહેવાય વાયની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની, કેમ કે એક્સની કિંમત તો આપી નથી, એટલે આટલો જ આપણો જવાબ કહેવાય. અને આ માર્ચ 2018માં દાખલો પૂછાઈ ગયેલો, એટલે આવો દાખલો જ્યારે પૂછાય ને ત્યારે ખૂબ અગત્યનું, બહુ શાંતિથી વિચારવાનું, આટલો જ આપણો જવાબ આવવાનો છે. આપણે શું શોધવાનું, એકવાર બી શોધવાનો અને પછી એ શોધવાનો અને પછી સૂત્ર મૂકી દેવાનું. બી કેવી રીતના શોધવાનો, તો અહીંયા આપણે આ જ્યારે બી શોધે અહીંયા ત્યારે એસ વાય નથી લેવાનું, કેમ કે આ ચેપ્ટરની અંદર એસ વાય નથી આવતું. આપણે આર શોધતા ત્યારે એસ વાય સ્કેર બી આવતું હતું, એન ડોટ એસ એક્સ ડોટ એસ વાય એવું આવતું હતું, બરાબર. અહીંયા આપણે લેવાનું નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 7 જોઈશું. આભાર.